हाय किड्स, स्टोरी टाइम। आजनी स्टोरी नू नाम छे द लायन एंड द माउस। एक दिवस जंगल मा एक लायन हतो। ई बहुज थाकी गयो तो केम के तड़को बहु हतो, तो पोतानी एक साइड मा गुफा हती एमा आराम थी सुवानी ट्राय करतो तो। तो एक माउस आयो अने एने छेड़खानी करतो तो। કોકવાર અહીંયા જાય, કોકવાર પાછળ જાય, કોકવાર આગળ જાય, કોકવાર એની પૂંછ ઉપર ચડી જાય, કોકવાર એના માથા ઉપર ચડી જાય, કોકના એના વાળમાંથી બહાર નીકળી જાય, તો લાયન બહુ ઇરિટેટ થતો હતો। તો લાયને બહુ મોટી એક દહાડ મારી અને કીધું, હે ઉંદેડા, હે માઉસ, શાંત થઈ જા અને અહીંયાથી હટી જા, મને શાંતિથી સુવા દે, મને બહુ ગરમી થાય છે, આજે મારું મન બહુ ખરાબ છે, અગર બહુ હેરાન કરીશ તો તેને હું ખાઈ જઈશ। तो माउस साइड में वयो गयो। लेकिन थोड़ी वार पछी एक शिकारी आयो। शिकारी एक नेट नो फंदो नाखो लायन ऊपर अने लायन बिचारो फसाई गयो। तो पाछड़ थी माउसे जोई लीधु के एनो फ्रेंड जी छे, लायन जी छे, ई ट्रबल मां छे। तो एने शुं कर्यु, कोतरी नाखू। કોતરતા કોતરતા થોડીક નેટ તોડી નાખી અને લાયન આવી ગયો બહાર, અને લાયને દહાડ મારી અને શિકારી ભાગી ગયો। શિકારી તો ભાગી ગયો। તો લાયને પછી એને કીધું માઉસને, થેન્ક યુ માઉસ ફોર હેલ્પિંગ મી આઉટ, તે મારી બહુ મદદ કરી, મને બહુ મજા આવી। હવે ધ મોરલ ઓફ ધ સ્ટોરી, મોરલ ઓફ ધ સ્ટોરી ઓફ ધીસ સ્ટોરી ધ લાયન એન્ડ ધ માઉસ ઇઝ કે સામેનો વ્યક્તિ યા કોઈ બી એનિમલ યા કોઈ બી તમારી સામે આવે છે, એને નાનું યા મોટું ન સમજો, અને પોતાને સ્ટ્રોંગ કે એવું કંઈ એને કમજોર ન સમજો। ગમે ત્યારે એક કમજોર વ્યક્તિ બી તમારી મદદ કરી શકે છે અને ફ્રેન્ડ બની શકે છે, રાઈટ? તો તમે બધાની સાથે સારો વ્યવહાર કરો, કોઈને પણ નીચું ન સમજો, રાઈટ? તો મોરલ ઓફ ધ સ્ટોરી ઓફ ધીસ સ્ટોરી ઇઝ Nobody is weaker than you. Nobody is stronger than you. Be friend with everyone. Right? Thank you. આ હતી સ્વીટ એન્જલ્સની સ્ટોરી ટેલિંગ ટાઈમ। હવે હું ટ્રાય કરીશ કે વીકલી વન સ્ટોરી હું અપલોડ કરીશ। તો અગર તમે પેરેન્ટ છો તો છોકરાઓને આ સ્ટોરી બતાવજો, અગર તમે કિડ્સ છો લાઇક અને સબસ્ક્રાઇબ કરજો। સબસ્ક્રાઇબ કરવાની જરૂર નથી, ખાલી લાઇક કરો, કમેન્ટ જરૂર કરજો કે આ મોરલ ઓફ ધ સ્ટોરી તમને ગમી કે નહીં અને આ સ્ટોરી તમને કેવી લાગી। થોડુંક લખશો તો એ ચાલશે, નહીં લખો તો ખાલી લાઇક દબાવી દેજો, શેર કરી દેજો બીજા કિડ્સને, બરાબર? થેન્ક યુ, ટેક કેર।